જામનગર શહેરમાં એક જ પરિવારના 11 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. કોકો બેંકના પૂર્વ ચેરમેન પ્રવીણભાઈ ચોટાઈના પરિવારના 11 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. પ્રવીણભાઈના મોટા ભાઈ વિનુભાઈ ચોટાઈનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 66 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે આજે હોસ્પિટલમાંથી કોરોનાના 70 દર્દીઓને રજા આપવામાં આવી છે. શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 1454 કેસ નોંધાયા છે, જે પૈકી હાલ 473 કેસ એક્ટિવ છે. કોરોના સંક્રમણ વચ્ચે ગુજરાતમાં પેટા ચૂંટણીઓના પગરવ થઈ રહ્યા છે. ગુજરાતમાં મોરબી, ગરજણ, કપરાડા, લીંબડી, ગઢકા, ડાંગ, ધાર અને અબડાસા બેઠક પર ચૂંટણી યોજાવાની છે. પેટા ચૂંટણીમાં પોલિંગ બુથ પર મહત્તમ 1000 મતદારોને જ બોલાવવામાં આવશે. વોટિંગના એક દિવસ પૂર્વે પોલિંગ સ્ટેશન સેનેટાઇઝ કરવામાં આવશે. દરેક મતદારનું થર્મલ સ્ક્રીનિંગ થશે. તાવ કે અન્ય લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દીઓને મતદાનના અંતિમ કલાકમાં મતદાન માટે બોલાવાશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં ઉમેદવારો માટે પણ ગાઈડલાઈન જાહેર થઈ છે. સમર્થકોના સરઘસ સાથે કોઈ નેતા ઉમેદવારી કરી શકશે નહીં. ઓનલાઈન ફોર્મ વડે ઉમેદવારી નોંધાવી શકાશે. જામનગરના ગાંધીનગર વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે બ્લોક નંબર E33ના મકાનમાં રેડ કરી હતી. પોલીસે અહીં મકાન માલિકને નાલ આપી ગંજીપાના વડે જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 8 લોકોની અટકાયત કરી હતી. પોલીસે 90,300ની રોકડ, મોબાઈલ તથા કાર સહિત કુલ 4,61,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.